રાજકોટના અનેક વિસ્તાર અને સોસાયટીમાં દૂષિત પાણી આવે છે અને ઓછા ફોર્સથી પાણી આવે છે તેવી ફરિયાદ કરીને રાજકોટના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર મનસુખ કાલરિયાએ મનપા તંત્રને અપીલ કરી છે અને ઉકેલ લાવવા માંગ કરી છે। મનસુખભાઈ કાલરિયા, કોર્પોરેટર વોર્ડ નંબર 10, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિતના સત્તાધીશો છે એ દાવા તો મોટા મોટા કરે છે કે રાજકોટ શહેરને પાણીની તંગી ક્યારેય નહીં પડવા દઈએ। વાસ્તવિકતા એ છે કે સૌની યોજના અંતર્ગત રાજકોટને ઉપયોગી એવા આજી અને ન્યારી ડેમની અંદર પાણી તો ઠલવાયા છે, પરંતુ પાણીની જે વિતરણ વ્યવસ્થા છે એ ખામીયુક્ત છે। વોર્ડ નંબર 10ના જ્યોતિનગર રોડથી માંડીને, સત્યસાઈ હોસ્પિટલ રોડથી માંડીને નિર્મલા રોડ સહિતના કેટલાય વિસ્તારો, આંબેડકરનગર, બાલમુકુંદ, જીવનનગર, મારુતિ પાર્ક, શિવારાધના સોસાયટીના કેટલાય વિસ્તારોમાં દૂષિત પાણી આવવાની વારંવાર ફરિયાદો આવે છે। આ ફરિયાદોનો કાયમી ઉકેલ આવતો નથી। મેયરશ્રી અને સત્તાધીશો એવો દાવો તો કરે છે કે અમે 20 મિનિટ પાણી આપશું, પાણી સમય પ્રમાણે 20 મિનિટ મળે છે, પરંતુ એટલા ધીમા ફોર્સથી મળે છે કે ગૃહિણીઓને જરૂર પૂરતું પાણી પણ એમના ટાંકામાં ઠલવાતું નથી। આવી વારંવારની ફરિયાદો છતાં આનો કોઈ જ ઉકેલ આવતો નથી। ડેમો ભરેલા છે, પરંતુ વિતરણ વ્યવસ્થાની ખામી અને સત્તાધીશોના ઈચ્છાશક્તિનો અભાવ, એના કારણે ધીમા ફોર્સથી પાણી મળવાનું અને દૂષિત પાણી મળવાની અનેક ફરિયાદો અત્યારે કોર્પોરેશનમાં ઢગલા થાય છે, પણ છતાં એનો સમયસર ઉકેલ આવતો નથી। એટલે અમારી સત્તાધીશોને આપના માધ્યમથી રજૂઆત છે કે આ દૂષિત પાણી અને ધીમા ફોર્સના પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલે, નહીં તો પછી અમારે આ લોકડાઉનના અંતે જન આંદોલન કરવાની ફરજ પડશે।